शिक्षण एटले शक्ति ज्ञान पावे समानता ने निर्भरता की मुक्ति आछे मारो लक्ष साक्षरता नो लक्ष आछे मारो लक्ष साक्षरता नो लक्ष भणी गणी तो वधे आवडत आगळ वधवो सहे साक्षरता मा थशे वधारो जात मेहनत मा पहे आछे लक्ष मारो लक्ष आछे मारो लक्ष साक्षरता नो लक्ष સાક્ષરતાના બીજ રોપાણા શિક્ષણનું ઉપવન ખીલ્યું છે. ધન્ય ધરા આ ગોંડલની જેણે શિક્ષણ રગરગ ઝીલ્યું છે. ભગવતસિંહજીએ જગાવી જ્યોત એ ઝળહળ કરવા આવ્યા છે. સંસ્કાર ભૂમિમાં શિક્ષક ઉભા શિક્ષણની અહેલેખ જગાવી છે. નિરક્ષરતાના અંધારા હટાવવા જ્યોતથી જ્યોત જલાવી છે. સાક્ષરતા અભિયાનમાં આજે સાંઈરામ સાથે આવ્યા છે. પરાક્રમી પુરુષો જ્યાં પાક્યા લડી લડી શત્રુ જ્યાં થાક્યા અહીં કોઈ ના હિંમત હારે અહીં કોઈ ના હિંમત હારે અહીં ડૂબેલા સવતારે અહીં ડૂબેલા ને સવતારે અહીં ડૂબેલા ને સવતારે ભગાવો ભણતર કેરા નાદ ગજાવો નર નારી સૌ હાથ મિલાવો નિરક્ષરતા દૂર ભગાવો નિરંતર આવ્યો તમ દ્વારે નિરંતર આવ્યો તમ દ્વારે અંતરથી જોડાઈ જાવો અંતરથી જોડાઈ જાવો અંતરથી જોડાઈ જાવો ગુજરાતની ધરતી એ તો સંતો કવિઓ શહીદો અને સાક્ષરોની ભૂમિ છે. ભલામણા સોરઠ ધરા જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર હાવદળા હેંદળ પીવે અને જેના નમણા નર ને નાર. સંતો કવિઓ શહીદો અને સાક્ષરોની ભૂમિ એટલે આ ગુજરાત. થોકબંધ સંતો થોકબંધ કવિઓ, પણ આજે મારે તમને સાક્ષરોની વાત કરવી છે. નામ આંગળીને વેઠે ગણાવવા જાવ તો સાક્ષરોને યાદ કરું એ કનૈયાલાલ મુનશીને યાદ કરું, કાકા સાહેબ કાલેલકરને યાદ કરું, કવિ નર્મદને યાદ કરું, ઉમાશંકર જોશીને યાદ કરું કે ગોવર્ધનરામ ત્રિપાઠીને યાદ કરું કે પછી ગીજુભાઈ બધેકાની વાત કરું, ભેરું આ બધા સાક્ષરોએ શિક્ષણની ચેતના દ્વારા સમાજને જગાડવાનું ભગીરથ કાર્ય કર્યું. આજ તમારી સામે લોક સાહિત્યની લોક વાર્તાઓ રજૂ કરવી છે. લોકગીતો હાસ્યરસ અને એની હારોહાર હું તો તમને આ બધી વાતોની હારે કેળવણીની સાચી ઓળખ આપવા માટે આવ્યો છું. સર ભગવતસિંહજીની આ ભૂમિ જેને વર્ષો પહેલા ગોંડલની આ પવિત્ર ધરતી ઉપર કન્યા કેળવણી ફરજિયાત બનાવી અને શિક્ષણના ભગીરથ યજ્ઞની શરૂઆત કરી, આ એ ધરતી ઉપર હું તમે બેઠા છીએ અને આજ મારે તમને કેળવણીની સાચી ઓળખ આપવી છે. હું તો તમને શિક્ષણની જરૂર હું કામ, ભણતરની જરૂર હું કામ, એ વાતો બે સમજાવવા માટે આવ્યો છું. હાવ ટૂંકમાં કહું તો મિત્રો, ગાંધીજી
આ દેશના રાષ્ટ્રપિતા જો ભણ્યા ન હોત ઈ જમાનો કે જેથી કોઈને શિક્ષણની ખબર નહોતી કેળવણીની ખબર નહોતી અને ઈ જમાનામાં ગાંધીજીએ શિક્ષણ મેળવ્યું ભણ્યા ભણી ગણીને પોતે બેરિસ્ટર થયા અને બેરિસ્ટર થયા એટલે આફ્રિકા સુધી પહોંચવાની એને તક મળી અને ગાંધીજી આફ્રિકા ગયા એટલા માટે જ ભલા માણસ આ દેશ આઝાદ થયો મારો કહેવાનો અર્થ ઈ છે કે આ ભારત દેશની આઝાદીના મૂળમાં સાક્ષરતા પડી છે ભેરું હાલો આજ તો એવી કેટલી બધી શિક્ષણની વાતો તમને કરવી છે હું તો તમને કેળવણી સાચી ઓળખાણ કરાવવા માટે આવ્યો છું ભણતરની જરૂર છે જેમ હવા પાણી અને પ્રકાશની જીવન માટે જરૂર છે એવી જ રીતે કેળવણીની જીવનમાં જરૂર છે ભણતર એ માણસની ત્રીજી આંખ છે અને ડાયરામાં અમે એક વાત કાયમ કહેતા આવ્યા છીએ કે આ દેશના 30% અભણ માણસો 70% ભણેલાને મૂંઝવી રહ્યા છે મારા વાલા સરકાર અબજો રૂપિયા ખર્ચી રહી છે મને તમને ભણાવવા માટે પણ હજી કોણ જાણે આપણે શું વિચાર કરી રહ્યા છીએ ગામડાના માણાને ભણવાનું કહેશું એટલે દરેક માણા એમ જ કહેશે કે ભણવાથી ફાયદો શું થાય છે ક્યાં કોઈને નોકરીઓ મળે છે અને આપણે નથી ભણ્યા તોય આપણું ગામમાં પાનું હાલે છે અરે મારા વાલા યાદ રાખજો જ્યાં સુધી આઝાદ હિન્દુસ્તાનનો એક પણ માણસ નિરક્ષર હશે અભણ હશે ને ત્યાં સુધી મોહનદાસ કરમચંદ ગાંધીના સપનાઓ સાકાર નહીં થાય સાક્ષરતા એ કોઈ કાર્યક્રમ નથી સાક્ષરતા એક વિચાર છે અને ઈસવીસન 1920માં આદરણીય મોહનદાસ કરમચંદ ગાંધી આપણા રાષ્ટ્રપિતાએ 18 રચનાત્મક કાર્યો આપ્યા અને એમાંનો એક કાર્ય એટલે સાક્ષરતા પણ ગાંધીજીના શબ્દો યાદ કરાવું કે જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે શરમ છે એને તો દૂર કરવી જ જોઈએ અને તે દિવસથી આજ સુધી સાક્ષરતાની ઝુંબેશ આખા રાજ્યમાં આખા રાષ્ટ્રમાં ચાલી રહી છે દુનિયા જ્યારે નિદ્રાધીન છે ત્યારે ભારત જાગશે સ્વતંત્રતાની દિશામાં આત્મનિર્ભરતાની દિશામાં વર્ષો પહેલા જોયેલા સ્વતંત્રતાના સ્વપ્નને મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ સિદ્ધ કર્યું ત્યારે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ આ શબ્દો કહ્યા હતા આપણે સ્વતંત્ર થયા અને આત્મનિર્ભર થવાનો ભગીરથ પુરુષાર્થ આપણે આદર્યો 200 વર્ષના અંગ્રેજી શાસને એક એવી દુનિયા એક એવું વ્યવસ્થા તંત્ર ઊભું કર્યું હતું જ્યાં લખવું વાંચવું અનિવાર્ય થયું સાક્ષરતા એ સ્વતંત્રતા માટેની આત્મનિર્ભરતા માટેની જાણે કે પૂર્વ શરત બની ગઈ જેની પાસે અક્ષર જ્ઞાન ન હતું તે નવી દુનિયાથી દૂર હતો અને કરોડો નિરક્ષર ભારતીયોને અક્ષર જ્ઞાનના અજવાળામાં લાવવાનો ભગીરથ પુરુષાર્થ એટલે રાષ્ટ્રીય સાક્ષરતા મિશન આપણા મલકમાં સાક્ષરતા અભિયાન આપણા મલકમાં સાક્ષરતા અભિયાન આપણા ગુજરાતમાં સાક્ષરતા અભિયાન હાલોને ભણવા જઈએ મારા મહેરબાન હાલોને સાક્ષરતા અભિયાનમાં શા માટે જરૂરી હતી આ સાક્ષરતા શા માટે અક્ષર જ્ઞાન વગર અધૂરો હતો માણસ ભારતમાં સ્વતંત્રતા વખતે 36 કરોડમાંથી માત્ર 6 કરોડ ભારતીયો જ સાક્ષર હતા 1981માં ભારતમાં 57% પ્રજા નિરક્ષર હતી 1991માં નિરક્ષરોનું પ્રમાણ 48% હતું અને 2001ની સાલમાં પણ ભારતમાં 30 કરોડ લોકો અક્ષર જ્ઞાન વિનાના હતા જાણીતા ચિંતક લાસ્કી જણાવે છે કે લોકશાહી દેશમાં પ્રત્યેક નાગરિકને એટલું શિક્ષણ તો મળવું જ જોઈએ કે તે પોતાના પ્રશ્નો પોતાની સમસ્યાઓ પોતાના નેતાને સમજાવી શકે તમે જ વિચારો ને તમને પત્ર લખતા આવડે તો તમે દેશના રાષ્ટ્રપતિને પણ તમારી વાત લખી શકો છો વડાપ્રધાનને તમારા વિચારો જણાવી શકો છો સ્વતંત્રતાની સાથે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય તમને મળ્યું પણ તમે અભિવ્યક્ત થશો કેવી રીતે વિશાળ દુનિયા ભાષાની સાંકળથી બંધાઈ છે અક્ષરો પર સવાર થઈને તમે વિશ્વની સફર કરી શકો ભારતના ગામડામાં વસતા માણસને વિશ્વ માનવ બનાવવા આધુનિક વિશ્વનો પ્રતિનિધિ બનાવવા જરૂરી હતું આ રાષ્ટ્રીય સાક્ષરતા મિશન ગાંધીજીએ
એમના રચનાત્મક કાર્યક્રમોની અંદર જે 18 કાર્યક્રમો આપ્યા એની અંદર પ્રૌઢ શિક્ષણને પણ સ્થાન આપેલું હતું. અને એ સમયે જ એટલે કે નવજીવન 1948 પહેલાં પણ કેટલું સાહિત્ય પ્રૌઢ શિક્ષણ અંગેનું નવજીવને તૈયાર કરીને પ્રસિદ્ધ કર્યું હતું અને એમાં જુગતરામ દવે એમનો ફાળો બહુ મોટો હતો. એમના પુસ્તક, એમણે સૌથી પહેલી એક લોકપોથી નામનું પુસ્તક લખેલું કે જે પ્રૌઢ શિક્ષણ માટે જેને શીખવું હોય અભણને તો તરત જ એ શીખી શકે. એને પહેલું વાક્ય મને અત્યારે પણ યાદ છે કે અરર અર અભણ ભણ 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 રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે ધમ ધમતી ધરતી ફોજું ફરતી વિનાશ કરતી તેગ વડે મેદાને મરવા અવસર વરવા મર્દ કહું બલરંગ ચડે જનની ના જાયા કવિએ ગાયા લોકે વિરલા કોક જડે ભાઈ લોકે વિરલા કોક જડે ભાઈ લોકે વિરલા કોક જડે. સ્વતંત્રતા પછી તરત ગરીબી અને નિરક્ષરતાની નાબૂદી એ આપણું પ્રથમ લક્ષ્ય હતું. દેશમાં કેરળ રાજ્ય સંપૂર્ણ સાક્ષરતાના પંથે છે ત્યારે ગુજરાતમાં લગભગ 70% લોકો સાક્ષર છે, જેમાં પુરુષો 80% અક્ષરજ્ઞાન ધરાવે છે, પણ મહિલા સાક્ષરતાનું પ્રમાણ 58% જ છે. અને માટે જ કન્યા કેળવણી એ આપણી અગ્રીમતા છે. રાષ્ટ્રીય કક્ષાએ શરૂ થયેલ સાક્ષરતા મિશન રાજ્યમાં સફળતાપૂર્વક ચાલે તે માટે ગુજરાત વિદ્યાપીઠને રાજ્ય કક્ષાના સંસાધન કેન્દ્રની જવાબદારી સોંપાઈ. આખા દેશમાં જે એસઆરસી હશે એ બે પ્રકારે છે, એક યુનિવર્સિટીમાં પણ છે અને એક એનજીઓ તરીકે પણ છે. એટલે આપણી જે છે એ યુનિવર્સિટીમાં આ એસઆરસી છે. સાક્ષરતાનું કામ હતું ત્યારથી, 1978 શરૂ થયું ત્યારથી બધી સંસ્થાઓને સાથે રાખીને બધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયો, નવી તાલીમ, આ બધાને સાંકળીને આ કામ આપણે શરૂ કર્યું છે. અંગ્રેજો સામેની લડતમાં આગેવાની મહાત્મા ગાંધીએ લીધી હતી અને અજ્ઞાનતા સામેની લડતમાં રાજ્યની આગેવાની બાપુએ સ્થાપેલ વિદ્યાપીઠે લીધી, તે પણ એક સુખદ સમન્વય જ છે ને. ગુજરાતમાં સાક્ષરતાની મુવમેન્ટ જે થઈ અને એમાં મુખ્ય વસ્તુ આપણે જાણતા હતા કે આપણે ત્યાં લિટરસીનો બહુ સિરિયસ પ્રોબ્લેમ છે અને આજે બી ગુજરાતમાં લિટરસી પર્સેનો તો સિરિયસ પ્રોબ્લેમ છે. આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટની વાત કરીએ છીએ પણ ઇકોનોમિક ડેવલપમેન્ટની સરખામણીમાં સોશિયલ ડેવલપમેન્ટ નથી આપણે જાણીએ છીએ. પરીખ જે ત્યારે વાઇસ ચાન્સેલર હતા એમનું એક બહુ જ અત્યંત ઉત્સાહજનક એમનું વલણ હતું કે આપણે આખા ગુજરાતની અંદર જે છે તે સાક્ષરતા નો કાર્યક્રમ ચલાવીને આજે આપણી પાસે જે નિરક્ષરતાનો જે આ ડાઘ છે દૂર કરવાનો છે. શિક્ષણમાં શીખવું એ મહત્વપૂર્ણ છે, શીખી શકાય છે, લખતા વાંચતા કોઈ પણ ઉંમરે શીખી શકાય છે. પંખીના માળા જેવું જેતપુર ગામ અને જેતપુર ગામની માલી પણ ચાપરાજ વાળાના રાજ તપે, પણ એ ગામમાં એક એવો લોભી મોચી કે એને જાદુ જીન મળી જાય અને મોચીના એક જ કોડ કે દિલ્હીની રાજગુરીને દર્શન કરવા છે. અને વાત કહેતા વાર લાગે ટૂંકામાં વાત કરું છું કે પછી તો એ મોચી જીનને બોલાવીને એમ કે રોજ સાંજે મને દિલ્હીની રાજકુરી બોલાવી દે અને ખરારારારાર કરતી એમ કહેવાય કે દિલ્હીની રાજકુરી રોજ સાંજે જેતપુરના પાદરમાં રોજ સાંજે એ જીન દ્વારા દિલ્હીની રાજકુરી આવવા માંડે અને વાત ચળભરાટ થાતી 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 દિલ્હીના બાદશાહને ખબર પડે કે મારી રાજકુરી તો કોઈ મોચીના કહેવાથી જેતપુર નામના ગામડાના પાદરમાં જાય છે. અને મિત્રો, તેથી દિલ્હીનો બાદશાહ એમ કહેવાય કે જેતપુરના રાજા ચાપરાજ વાળા હારે યુદ્ધનું એલાન કરે અને પછી વાત કહેતા વાર લાગે ટૂંકામાં વાત કરું કે જેતપુરનો મહારાજા ચાપરાજ વાળો અને દિલ્હીના બાદશાહ વચ્ચે એવું ધમાસાણ યુદ્ધ જામે અમારો કવિ કે વડા ભાર થારા ચાયા ખેલ કવરવાળા પાનવાળા કર્ણ ભાર થારા જુદો હુઆ પ્રલે કાળિયન બાણરા ટંકાર યાર પાર યાસ માન મગ પનંગ થડક લાકા સાત મે પથાળ સામ સામા મેળા છૂટા ભડેવાને જેમ છૂટા બરછૂટા તોપ કગલા છૂટા ફાલા બાજ આવું જેને કહેવાય યુદ્ધ જામવા માંડે જાકાજીક 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 તલવારોની તાળીઓ પડવા માંડે. અને વાત બહુ જૂની છે, બહુ જાણીતી છે કે વીર ચાપરાજ વાળાનું માથું પડે અને ત્રણ દી લગી એમ કહેવાય કે એનું ધડ લડે. આ વાત તો તમે સાંભળી છે પણ આ વાત ઉપર હું એક તમને વિચાર આપવા માટે આવ્યો છું કે બે ઘડી માટે વિચારો કે જો જેતપુર ગામનો આ લોભી મોચી ભણેલો હોત તો, પણ મોચી અભણ હતો, નહીતરી રાજા અને રાજકુંવરી બે માટે પગરખા બનાવીને એને રાજી કરી શક્યો હોત. અભણ મોચીને લીધે
આ યુદ્ધ થયું અને અભણ મોચીની અણ આવડતને લીધે આપણે વીર ચાપરાજવાળા જેવો મર્દામર્દ રાજવી ગુમાવવો પડ્યો. હજારો લોકોના, નિર્દોષ લોકોના લોહી વહ્યા. આપણા લોક કલાકારે મર્મ પકડ્યો છે. માત્ર લખતા અને વાંચતા ન આવડે એટલે તમને કોઈ અભણ કહી દે. ભલેને તમે રામાયણ મહાભારતના પાઠ મોઢે બોલતા હો, અરે નરસિંહ અને અખાના પદો જાણતા હો, પણ અક્ષરની ઓળખ નહીં તો બધુંય નકામું. માટે જ કહીએ છીએ કે ભણો અને ભણાવો. માટે જ આપણા દેશમાં અને રાજ્યમાં શરૂ થયા છે નિરંતર શિક્ષણ કેન્દ્રો, જેણે સાક્ષરતાની જ્યોત જલાવી છે. આ નિરંતર શિક્ષણ એટલે શું? જન્મથી મૃત્યુ સુધી જે શીખવાની પ્રક્રિયા ચાલે એને નિરંતર શિક્ષણ કહેવાય. નિરંતર શિક્ષણનો મતલબ એ છે કે માણસ કાયમ શીખ્યા કરે. એટલે એને જ્યારે લાઈફના, જિંદગીના જુદા જુદા સ્ટેજ પર જ્યારે આવે, જ્યારે એ બાળક હોય ત્યારે, જ્યારે મોટો થાય ત્યારે, પછી કદાચ એની કોઈ કામ છૂટી જાય કે એને કંઈક નવું શીખવાનું હોય, ત્યારે આપણે જે સગવડ કરીએ છીએ, એટલે સતત શિક્ષણ જેને કહીએ નિરંતર, એવા નિરંતર શિક્ષણ માટેના એની કૌશલ્ય આવડત અને શિક્ષણ બધી જ બાબતની અંદર જે શિક્ષણ આપે તે નિરંતર શિક્ષણ. અભણ કેવા ગોટે ચડે એની તમને એકાદ વાત કરું. ગામડાના એક કાકા અમદાવાદ હોટલમાં જમવા ગયા. હવે અંગ્રેજીમાં ભાતને રાઈસ કહેવાય, RICE. તે વેઇટરે કાકાને પૂછ્યું, કાકા રાઈસ આપું? આ તો ગામડાનો માણસ એ કે, બટા રાઈસ તો હમણાં બે લીધી, જોતર હોય તો દે. આહા હા હા હા. હવે ઓલા જોતર બળદનું સમજે, આ ખાવાનું સમજે. બે જણા અડધી કલાક લગી બાંધ્યા. પછી વેઇટરે પૂછ્યું, કાકાએ હળવે એક દિન પછી કીધું કે, બટા હવે કંઈક ભાત બાત હોય તો ગુડો. વેઇટર કે, ઈ દેવા આવ્યો તો આ તમે કડે ચડાવી દીધો કારણ વગર. પણ મજાની વાત એ છે, ગામડાના એક બાબા ગોંડલમાં આવ્યા. મને કે, સાંઈરામ ઢોસો ખવડાવવા લઈ જાઓ. એટલે હું એને મદ્રાસ કાફેમાં ઢોસો ખવડાવવા લઈ ગયો. તે ઈ કાકો અભાઈ ગયો, આખે આખો ઢોસો ઉગાડી અને વૈશમાંથી બટેકા ખાવા માંડ્યો. મેં કીધું, બાબા બટેકા ન ખાવાનો હોય, આ આખું પડ ખવાય. તે બાબો મને કે, ડાયો થામાં, તારી કાકી મને બહારનું ખાવા ના પાડીશ. આને મોંઘવારી નડે. ગામડાના એક બાબા રેડિયો લેવા ગયા. એટલે ઓલાને પૂછ્યું, કેટલાનો? તો કે 500 રૂપિયાનો રેડિયો થાય. બાબા પાસે ખિસ્સામાં પૈસા નહીં, ખાલે ખાલી તો ઠંડકમાં ગરમીમાં ઊભા રહેવા જતા હતા. એટલે ઓલાને કીધું કે, 250માં દેવો? તો દુકાનદારે હોશિયાર હતો એ કે, કાકા 200માં લઈ જાઓ. કાકા હું જાણા કે, હવે આ તો હારો 200માં, 500નો રેડિયો 200માં બટકાવશે. કાકાએ જોરદાર આઈડિયો કર્યો એ કે, આમાં બધાય સ્ટેશન આવે? તો કે, હા. તો કે, આમાં પોલીસ સ્ટેશન આવે? બોલો કે, સાહેબ આમાં પોલીસ સ્ટેશન થોડું આવે. તો કે, આમાં રેલવે સ્ટેશન આવે? તો કે, ના, એ ન આવે. તો કે, આમાં બસ સ્ટેશન આવે? તો કે, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન ને પોલીસ સ્ટેશન રેડિયામાં ન આવે. તે કાકા કે, તઈ મારે તારા 200 રૂપિયાનો રેડિયાન હું ગુડવો છે. આ બધી વાતો હાસ્ય રસની હારવાર એટલે કહું છું કે, આ બાબો આવો ગોટે ચડ્યો, આની પાછળનું કારણ એ કે બાબો ભણ્યો નહોતો. કારણ કે, આ મને ને તમને, મારો ને તમારો અહંકાર આ કંઈક ભણતરથી આગા રાખે છે. પણ સરકાર અટાણે ખોબો પાથરીને મને ને તમને ભણાવવા માટે મહેનત કરી રહી છે. નિરક્ષરને સાક્ષર બનાવવા માટે કરોડો રૂપિયાનો વરસાદ વરસાવી રહી છે. પણ આપણે કઠણ પાણા જેવાઓ કોઈ વાતે શિક્ષણના વરસાદમાં પલળવા તૈયાર જ નથી ને. કારણ કે આપણો દંભ મને ને તમને ભણતા રોકે છે, આપણો અહંકાર મને ને તમને રોકે છે. અને એટલે જ કોઈ કવિએ ગાયું છે, આમકા કરો રે તમે, આમકા કરો, આવડા રે અહંકાર કઈને ભૂલા કા કરો રે પ્રાણી, આમકા કરો, આમકા કરો રે તમે, આમકા કરો રે તમે, આમકા કરો, આવડા રે અહંકાર કઈને ભૂલા કા કરો રે પ્રાણી, આમકા કરો. Thank you.
કરો દેશના છેવાડાના માણસને વિકાસની પ્રક્રિયામાં જોડવાનો પ્રયત્ન આ રાષ્ટ્રીય સાક્ષરતા મિશન દ્વારા નિરંતર શિક્ષણ કેન્દ્ર થકી થાય છે. સરકાર દ્વારા ગામડે ગામડે નિરંતર શિક્ષણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં શિક્ષણની ઘડતરની કેળવણીની પ્રક્રિયા સતત ચાલે છે. નિરંતર શિક્ષણ કેન્દ્ર પોતાના ચાર મુખ્ય ઉદ્દેશો પૂર્ણ કરવા માટે શિક્ષણના રાત્રિવર્ગો ચલાવે છે, ગ્રંથાલય, વાંચનાલય, માહિતી કેન્દ્ર, ચર્ચા મંડળ, સાંસ્કૃતિક તેમજ ખેલકૂદ અને વ્યવસાયી તાલીમ કેન્દ્ર જેવા 8 પ્રકારના કાર્યક્રમો ચલાવે છે. કારણ કે ગાંધી બાપુ માનતા હતા તેમ અહીંયા પણ માનવામાં આવે છે કે માત્ર લખતા અને વાંચતા આવડવું જ પૂરતું નથી, માણસનું સંપૂર્ણ ઘડતર થવું જોઈએ. ગામડામાં બધા કંઈ અભણ કે નિરક્ષર નથી, ઘણા બધાને લખતા વાંચતા આવડે છે. જિંદગીની દોડધામમાં શિક્ષણ છૂટી ગયું છે બસ. આ બધાને શિક્ષણ તરફ, સાહિત્ય તરફ, સંસ્કાર તરફ લાવવાનું કામ આ નિરંતર શિક્ષણ કેન્દ્ર દ્વારા થઈ રહ્યું છે. હવે પ્રશ્ન એ થાય કે ગામડાનો ખેડૂત, મજૂર કે આમ આદમી આ નિરંતર શિક્ષણ કેન્દ્ર તરફ આવશે કઈ રીતે? પણ આ માટે સરકારે દરેક કેન્દ્ર ઉપર સંગીતના સાધનો, રમતગમતના સાધનો, દુનિયા સાથે જોડતા અખબારો અને પુસ્તકો મૂક્યા છે. જેને ગાવું હશે તે ગાવા આવશે, જેને રમવું હશે તે રમવા આવશે, જેને છાપું વાંચવું હશે તે છાપું વાંચવા આવશે. આવશે બધા અલગ અલગ રસ્તે, પણ જોડાશે એક ધ્યેય માટે, સાક્ષરતા માટે. અને અહીંયા સૌથી અગત્યની ભૂમિકા બને છે પ્રેરકની. નિરંતર શિક્ષણ કેન્દ્રોનું સંચાલન અને ગામ લોકોને તે તરફ આકર્ષવાનું કામ કરે છે પ્રેરક. અને પ્રેરકની આગેવાનીથી, તેના પ્રોત્સાહનથી સૌ અજવાળા તરફ આગળ વધી રહ્યા છે. માણસનો શારીરિક, માનસિક, સંવેગાત્મક, બૌદ્ધિક, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, ભાષાકીય, શૈક્ષણિક વિકાસ એ સર્વાંગીણ વિકાસ થયો. લોકોની ભાગીદારીથી જ આ ચાલે. લોકોને એવું લાગવું જોઈએ કે નિરંતર શિક્ષણ કેન્દ્ર એ આપણું કેન્દ્ર છે, નિરંતર શિક્ષણનો કાર્યક્રમ એ આપણો કાર્યક્રમ છે, અને જેને આપણે આપણું માનીએ એમાં આપણે નિષ્ઠાપૂર્વક સહયોગ આપતા હોઈએ છીએ અને એમાં ચોક્કસ સફળતા મળતી હોય છે. અને એટલે જ સૌ સાથે ગાઈ રહ્યા છે, સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ. લોક સાહિત્યનો આપણો દુહો છે ને કે વાદળ દળ સર્જીએ, વળી મે બારે મંડાય, પણ ઓલા કાગા ન કોળાય, આ તો હુકલ ઠૂઠા હાગના. પણ આપણને અસર થતી નથી. વિચારજો કોક દી, ઘીરે 5 છોકરાને બટુક ભોજનમાં જમાડવા હોય ને તોય 2 દી લગી આપણે ગોઠવણ કરવી પડે મારા વાલા. અને આપણી સરકાર રોજ કરોડો બાળકોને મધ્યાહન ભોજન યોજનામાં બપોરે જમાડી રહી છે. અરે વિચારજો, દિવાળીએ છોકરાને 1 જોડી લુગડા લઈ દેવા હોય ને તો 2 ઘડી વિચારવું પડે આપણે. અને આપણી સરકાર અબજો બાળકોને અબજો રૂપિયાના યુનિફોર્મ આપી રહી છે. મફત કપડા, મફત ચોપડા, મફત મકાન, મફત યુનિફોર્મ, મફત જમવાનું, કેટ કેટલી સગવડો. બુદ્ધિ લગાડો અને હૃદય હોય ને તો જગાડો મારા વાલા. એટલે કીધું છે
કહું છું વિચારી તમને નર નારી સૌ ભણો, કહું છું વિચારી તમને નર નારી સૌ ભણો, મારું કયું માનો નહીતર પાઠમાં પડો રે પ્રાણી, આમ કા કરો હે આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો આવડા રે અહંકારી થઈને ફૂલ્યા કા ફરો રે પ્રાણી, આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો. શિક્ષણ એટલે શક્તિ, જ્ઞાન અપાવે સમાનતાને નિર્ભરતાથી મુક્તિ. આ છે મારું લક્ષ્ય, સાક્ષરતાનું લક્ષ્ય. આ છે મારું લક્ષ્ય, સાક્ષરતાનું લક્ષ્ય. ભણી ગણી તો વધે આવડત, આગળ વધવું સહેજ. સાક્ષરતામાં થશે વધારો, જાત મહેનતમાં પહેલ. આ છે લક્ષ્ય, આ છે લક્ષ્ય, મારું લક્ષ્ય. સાક્ષરતાનું લક્ષ્ય, આ છે મારું લક્ષ્ય, સાક્ષરતા.